આજે રાજકોટ લોકસભામાં જે ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની જાહેરાત થઈ છે, એ બાબતે તમે શું કહેશો? રૂપાલા સાહેબ કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા છે અને જે રૂપાલા સાહેબ નો સ્વભાવ છે એ બધાને સાથે રાખી, બધાની સાથે રમૂજ કરી અને બધા જ ને ટેસ્ટમાં રાખવા વાળા આપણને ઉમેદવાર મળ્યા છે. રૂપાલા સાહેબ ક્યારેય પણ કોઈ કાર્યકર્તાને ધમકી નહીં આપે કે કોઈ કાર્યકર્તાને ગાળો નહીં દે. એ હવે જે આ રૂપાલા સાહેબ આવવાથી રાજકોટ સંસદીય વિસ્તારની લોકસભાની ચૂંટણીમાં ચોક્કસ 5 લાખ થી પણ વધુ મતથી જીતશે, એ ચોક્કસ વાત છે. એ બાબતે જે કેટલાય લોકો પક્ષનું નામ બદનામ કરતા, સરકારનું નામ બદનામ કરતા, હિટલર સાહેબ વાપરતા, કાર્યકર્તાઓને ગાળો દેવી, એમાંના ઘણા બધા એવા લોકો હતા. પણ રૂપાલા સાહેબ આવવાથી બધા જ કાર્યકર્તાઓને સારી રીતે સાચવશે અને ક્યારેય કોઈને ધમકી નહીં આપે, એ વાત ચોક્કસ છે. અને રૂપાલા સાહેબ આ સીટ ઉપરથી 5 લાખ થી પણ વધુ મતથી ચૂંટાય. કાર્યકર્તાઓને હું અપીલ કરું છું કે વધુ વધુ મતદાન થાય રાજકોટ સીટનું અને વધુ વધુ લીડથી રૂપાલા સાહેબને આપણે જીતાડીએ, એ જ આપણો સંકલ્પ. જય હિન્દ, જય ભારત.